નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સતતમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ભરૂચના અંકલેશ્વર નજીક હાઈવે પર સુરત તરફ જતી લક્ઝરી બસનો અકસ્માત થયો છે. નિલેશ ચોકડી નજીક એંગલ તૂટી પડતા ડ્રાઈવરે અચાનક જ બ્રેક મારી, જેને કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર એક મુસાફરનું મોત થયું છે, જ્યારે 10થી વધુને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર આવી રહ્યા છે ભરૂચથી, જ્યાં અંકલેશ્વર નજીક હાઈવે પર બસ જ્યારે સુરત તરફ જઈ રહી હતી તે દરમિયાન બસને અકસ્માત નડ્યો હતો. નિલેશ ચોકડી નજીક એંગલ તૂટી પડતા ડ્રાઈવરે અચાનક બ્રેક મારી, જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાઈ જતા બસમાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું છે, જ્યારે 10થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને રસ્તા પર ટ્રાફિક હટાવવાની અને બચાવની કામગીરી હાલ ચાલી રહી છે. સુરત તરફ જઈ રહી હતી લક્ઝરી બસ, તે દરમિયાન બસને અકસ્માત નડ્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા જય વ્યાસ. જય, બસને અકસ્માત નડ્યો છે, શું વધુ જાણકારી મળી રહી છે? ઈજાગ્રસ્તોની હાલ શું પરિસ્થિતિ છે? જી પ્રિયંકા, આજે વહેલી સવારે માઉન્ટ આબુથી સુરત તરફ જઈ રહી હતી એક લક્ઝરી બસ. એ દરમિયાન અંકલેશ્વર નજીક હાઈવે પર નિલેશ ચોકડી પાસે જે ઓવરબ્રિજની એંગલ હતી તે અચાનક તૂટી પડી હતી, જેના કારણે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી અને બસ પલટી ગઈ હતી. જેમાં ગંભીર ઇજાના પગલે બસમાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું છે, જ્યારે 12 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. જે ઇજાગ્રસ્ત મુસાફરો છે તો તેઓની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ જે અકસ્માત છે તેના પગલે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી જય, આભાર આપનો આ મામલે માહિતી માટે. વાપીના છેવાડે આવેલા છીરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં મધરાતે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે ભંગારના ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કાગળ સહિત અન્ય જ્વલનશીલ કેમિકલ વેસ્ટ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને થોડીક જ વારમાં આગ બેકાબુ બની ગઈ હતી. જો કે ઘટનાની જાણ થતાં જ વાપી નોટિફાઈડના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજાના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ ગેરકાયદે ધમધમતું ભંગારનું ગોડાઉન લોકો માટે મુસીબત રૂપ બન્યું હતું. છીરી વિસ્તારનો બનાવ છે જ્યાં ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. મધરાતે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કાગળ સિવાય અન્ય જ્વલનશીલ વેસ્ટ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં જાનહાની કે ઈજાના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ આ ગોડાઉન અને તેમાં લાગેલી આગ લોકો માટે ચોક્કસપણે મુસીબતરૂપ બન્યું હતું. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા બગવાડા ટોલનાકા નજીક ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. હાઈવે પરથી પસાર થતા એક ટ્રકની નીચેના ભાગે સ્કૂટર ફસાયું અને તે સ્કૂટરને ટ્રક ચાલક પૂર ઝડપે ઢસડીને લઈ જતો દેખાયો. જોકે ટોલનાકા પરના કર્મચારીઓને જાણ કરાતા ટ્રકને રોકવામાં આવતા ટ્રક ચાલક ટ્રક રોકીને ફરાર થઈ ગયો હતો. ટ્રક નીચે ફસાયેલું સ્કૂટર કેવી રીતે ટ્રક નીચે આવ્યું અથવા તો ટ્રક ચાલકે ક્યાંય સ્કૂટર ચાલકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હોવાનું હાલ તો અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે સ્કૂટર કોણ ચલાવી રહ્યું હતું અને તેની શું હાલત છે તે હજુ સુધી જાણી નથી શકાયું. સ્કૂટરના નંબર પરથી સ્કૂટર વાપીના ચણોદ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના નામે નોંધાયેલું છે. આથી ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સ્કૂટરના નંબરના આધારે સ્કૂટર ચાલક અંગે જાણકારી મેળવવાના પ્રયાસ કર્યા હતા. સાથે જ ટ્રકના નંબરના આધારે ફરાર થઈ ગયેલ ટ્રક ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. સમાચાર સુરતથી. વરઘોડામાં ફટાકડા ફોડતા નારિયેળીના ઝાડમાં આગ લાગી. શહેરના ડભોલી વિસ્તારમાં એક પાર્ટી પ્લોટ પાસે આ ઘટના બની હતી. વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન વરઘોડામાં જ્યારે ફટાકડા ફોડવામાં આવ્યા ત્યારે પાસેના જ નારિયેળીના ઝાડમાં આગ લાગી ગઈ હતી. શહેરના ડભોલી વિસ્તારમાં એક પાર્ટી પ્લોટ આવેલો છે, તેની નજીક આ ઘટના બની હતી. નારિયેળીના ઝાડમાં આગ લાગતા જાનૈયાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરઘોડામાં ફટાકડો ફોડ્યો તે દરમિયાન
ફટાકડાનો તણખો નારિયેળીના ઝાડ પર પડ્યો હતો, જેના કારણે નારિયેળીના ઝાડમાં આગ લાગી ગઈ હતી. નારિયેળીનું ઝાડ પાર્ટી પ્લોટની પાસે જ હોવાથી ભયનો માહોલ પણ છવાઈ ગયો હતો. જે પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો તે જ પાર્ટી પ્લોટની નજીક આવેલા નારિયેળીના ઝાડમાં ફટાકડાના તણખલાને કારણે આગ લાગી ગઈ હતી. સુરતના ડભોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં વરઘોડામાં ફોડવામાં આવેલા એક ફટાકડાને કારણે નારિયેળીના ઝાડમાં આગ લાગી હતી. સુરતની ઘટના છે, જ્યાં ડભોલી વિસ્તારમાં આવેલા એક પાર્ટી પ્લોટની નજીક વરઘોડો જઈ રહ્યો હતો, તે દરમિયાન ફટાકડો ફોડતા આગ નારિયેળીના ઝાડમાં લાગી હતી. ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. પારો સતત ગગડી રહ્યો છે અને રાજ્યવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ત્યારે 7.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે, તો ડીસામાં 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 8.5, વલસાડમાં 8.6, કંડલા એરપોર્ટ પર 8.7, વડોદરામાં 9, જ્યારે અમદાવાદમાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની માનીએ તો હજુ પણ આગામી 2 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. 2 દિવસ બાદ ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. સંવાદદાતા ચિરાગ ત્રિવેદી ભાવનગરથી જોડાઈ ગયા છે. ચિરાગ, ભાવનગરમાં હાલ ઠંડીનો શું માહોલ છે તે જણાવશો. વાત કરીએ તો સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરની અંદર પણ જે ઠંડી છે તે યથાવત રહી છે. છેલ્લા 4-5 દિવસથી જે ઠંડી છે તેને કારણે એમ કહીએ તો લોકો વહેલી સવારથી સ્વાસ્થ્ય માટે બહાર પણ નીકળી રહ્યા છે, એ સાથે જે ગરમ પીણું હોય છે એ પણ આરોગી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે અહીંયા લોકો પોતાના કસરત કરીને સ્વાસ્થ્યને સાચવવાનો કંઈક પ્રયાસ કરી રહ્યા છે, અને લોકો જે છે એ કસરત કરીને પણ વહેલી સવારથી જ આ ઠંડીને ઉડાડીને પોતાને રાહત મેળવવાની કંઈક કોશિશ છે. અહીંયા આપણી સાથે ભાવનગરના નાગરિક પણ ઉપસ્થિત છે. શું માનવું છે, જે 4-5 દિવસથી ઠંડીનો માહોલ છે, આટલી બધી ઠંડી, શીત પ્રકોપ છે, કસરત તમે લોકો કરી રહ્યા છો? માનવું છે કે વહેલી સવારની અંદર લોકોએ ઉઠવું જોઈએ. 40 મિનિટ મિનિમમ 40 મિનિટ કસરત કરવી જોઈએ. એની અંદર બધું જ કરવું જોઈએ, ખાલી એમ નહીં કે ખાલી દોડવું જ, પણ બધી જ પ્રકારની કસરત કરવી જોઈએ, તો એમનું સ્વાસ્થ્ય છે એ આખું વર્ષ જળવાઈ રહે. અચ્છા, વાત કરીએ તો શીત પ્રકોપ વધારે રહ્યો છે, શીત લહેર ઠંડીની રહી છે, શાળાઓની અંદર બાળકોને ખાસ કરીને વૃદ્ધોને પણ હાલાકી પડે છે, તો શું માનવું છે તમારું આ માટે? સાચી વાત છે કે હિમ પ્રકોપને કારણે લોકોને જનજીવનની અંદર ખોરવાઈ ગયું, એટલે કે નાના બાળકો છે સ્કૂલે નથી જઈ શકતા. પણ એની સામે એક બીજો ફાયદો પણ એ છે કે ઠંડીનો માહોલ જળવાઈ રહે તો લોકો કસરત છે એ વધુ સારી કરી શકે અને નિયમિત રહી શકે. અચ્છા, આપણે જોયું કે જે કસરત છે એ ક્યાંક ને ક્યાંક વડીલો છે, યુવાનો છે, એ બધા કરી રહ્યા છે, અને ઠંડી છે તેની સામે લડત આપીને સ્વાસ્થ્યને સારું રાખવાની કોશિશ ક્યાંક પ્રિયંકા જરૂર થઈ રહી છે. બિલકુલ ચિરાગ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ મામલે માહિતી માટે. ઠંડીના ટોર્ચરથી બચવા માટે લોકો વિવિધ નુસ્ખાઓનો સહારો લઈ રહ્યા છે. ક્યાંક લોકો કસરત કરીને ઠંડીને દૂર કરી રહ્યા છે, તો ક્યાંક સ્વાસ્થ્યવર્ધક પીણા પીને લોકો ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 2 દિવસ સુધી ટાઢનું ટોર્ચર યથાવત રહેશે. 2 દિવસ બાદ ઠંડીમાંથી થોડી રાહત મળી શકશે. અને હવે વાત કરીએ મોદીની મિશન દક્ષિણ ગુજરાતની. ફરી એકવાર વડાપ્રધાન મોદી બનશે ગુજરાતના મહેમાન. વડાપ્રધાન સુરત અને નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી સુરતમાં મેગા ઇન્ડોર સ્ટેડિયમ શોમાં યુથ કનેક્ટ કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં પીએમ અંદાજિત 15,000 જેટલા પ્રોફેશનલ સાથે ચર્ચા કરશે. ત્યારે પીએમના કાર્યક્રમ માટે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે તે મેડિસિન સ્ક્વેરની થીમ પર
તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રિવોલ્વિંગ સ્ટેજ પરથી પીએમ સંબોધન કરશે. ત્યારે આ સ્ટેડિયમની બહાર પણ એક એક્સ્ટ્રા ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં બહારથી પણ લોકો વડાપ્રધાન મોદીને નિહાળી શકશે. હાલ તો કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાંજે 5:30 વાગે કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં સીએ, ટેક્સ એક્સપર્ટ, ડોક્ટર અને વકીલ સહિતના પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહેશે. આ પહેલા વડાપ્રધાન 2 વાગે એરપોર્ટ બિલ્ડિંગ ટર્મિનલનું ખાતમુહૂર્ત કરશે. ખાતમુહૂર્ત બાદ પીએમ મોદી એક સભા પણ સંબોધિત કરશે. ત્યારબાદ ત્યાંથી તેઓ વિનસ હોસ્પિટલના ઉદઘાટન માટે જવા રવાના થશે. ત્યાંથી વડાપ્રધાન મોદી દાંડી જવા રવાના થશે, જ્યાં વડાપ્રધાન એક કાર્યક્રમમાં હાજરી આપશે. અને ત્યારબાદ વડાપ્રધાન 6 વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુથ કનેક્ટ કાર્યક્રમમાં ચર્ચા માટે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ પીએમ સીધા જ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન મોદીને આમ તો તમે અનેક વખત સંબોધન કરતા જોયા હશે, પરંતુ વડાપ્રધાન મોદીની સુરત મુલાકાત દરમિયાન તેમનું સંબોધન જરા હટકે અંદાજમાં હશે. કારણ કે સુરતમાં એક એવું ઇન્ડોર સ્ટેડિયમ બનાવાયું છે જેમાં પીએમ મોદી અનોખી રીતે સંવાદ કરશે. જોઈએ આ અહેવાલમાં. ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમ મોદી કરશે સીધી વાત. પીએમ માટે દેશમાં પ્રથમ વખત રિવોલ્વિંગ સ્ટેજ. હજારો પ્રોફેશનલ સાથે મોદી કરશે સંવાદ. રિવોલ્વિંગ સ્ટેજ પરથી મોદી કરશે સંબોધન. વડાપ્રધાન મોદીનો આ વખતનો સુરત પ્રવાસ કંઈક અલગ હશે. પીએમ મોદી સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બુધવારે શહેરના હજારો પ્રોફેશનલ સાથે સીધી વાતચીત કરશે. પીએમ મોદીના સંબોધન માટે સૌપ્રથમ વખત રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેનાથી ચારે તરફ બેઠેલા લોકો સાથે મોદી સીધી વાતચીત કરશે. શહેરના તબીબો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોલેજના પ્રોફેસરો સહિત અલગ અલગ ક્ષેત્રના પ્રોફેશનલો આ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારે પીએમના સંબોધન માટે તૈયાર કરાયેલા સ્ટેજ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. સ્ટેડિયમમાં બેઠેલા તમામ લોકો નિહાળી શકશે. 7 મિનિટમાં રિવોલ્વિંગ સ્ટેજ 1 રાઉન્ડ પૂરો કરશે. 1 કલાકમાં 9 વખત લગાવશે ચક્કર. આ પ્રકારનું આયોજન સમગ્ર દેશમાં પહેલી વખત થવા જઈ રહ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમના સ્ટ્રક્ચર મુજબ ચારે તરફ બેઠક વ્યવસ્થા ગોઠવાયેલી છે. સ્ટેજ પર ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હાજરી આપશે. તેમના સિવાય કોઈને સ્ટેજ પર પ્રવેશવા દેવાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચારે તરફ બેઠેલા લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે તે માટે પહેલી વખત આ ખાસ પ્રકારનો ફરતો સ્ટેજ બનાવવામાં આવ્યો છે. રિવોલ્વિંગ સ્ટેજ 7 મિનિટમાં 1 રાઉન્ડ પૂરો કરશે અને 1 કલાકમાં 9 વખત સ્ટેડિયમના ચક્કર લગાવશે. કીર્તેશ પટેલ, News 18 ગુજરાતી, સુરત. નવસારીના દાંડીમાં આવેલા ગાંધીજીના સ્મારકને હવે રાષ્ટ્રપર્ણ માટે મૂકવામાં આવશે. પીએમ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે બુધવારે ગાંધીજીના સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે દાંડી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. દાંડીના આ આકાશી દ્રશ્યો જે તમે News 18 ગુજરાતીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકમાં બનેલા 41 સોલર ટ્રીઝ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીનો ઉપયોગ થશે. જ્યારે સ્મારકનું મુખ્ય આકર્ષણ ક્રિસ્ટલ ટાવર સહિત સમગ્ર સ્મારક રાત્રિ સમયે લેઝર લાઇટ સહિતની લાઇટ સાથે ઝગમગી ઉઠશે, જેનો નજારો અહીં આવનાર પ્રવાસીઓને મોડી સાંજ સુધી બેસવા માટે જકડી રાખશે. આજે વડાપ્રધાન મોદી દાંડીની મુલાકાતે આવવાના છે. દાંડીના સ્મારકને આજે તેઓ રાષ્ટ્રને અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે દાંડી સ્મારકની વિશેષતાઓ વિશે જો આપને જણાવીએ, કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે આ રાષ્ટ્રીય મીઠાનું સત્યાગ્રહ સ્મારક, જેમાં 41 સોલર ટ્રીઝ દ્વારા વીજળી ઉત્પન્ન થશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે. સ્મારકનું મુખ્ય આકર્ષણ છે ક્રિસ્ટલ ટાવર. આ સાથે જ સ્મારકમાં વિવિધ પ્રકારની લેઝર લાઇટ્સ લગાવવામાં આવી છે, જેનાથી આ સ્મારક ઝગમગી ઉઠશે. અને આ નજારો જોવા માટે પ્રવાસીઓ જે અહીં આવી પહોંચશે તેમને દાંડી સ્મારક મોડી સાંજ સુધી અહીં બેસવા માટે જકડી રાખશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો શુભેચ્છા સંદેશ વિવાદમાં સપડાયો છે, જેનું કારણ છે આસારામ.
માતૃપિતૃ પૂજનની ઉજવણી અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યોગ વેદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ પાઠવતા વિવાદ થયો છે. યોગ વેદાંત સેવા સમિતિ આસારામની સંસ્થા છે અને જેના કારણે આ સમગ્ર વિવાદ થયો છે. શિક્ષણ પ્રધાને એક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ શુભેચ્છા સંદેશના કારણે હાલ વિવાદ થયો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યોગ વેદાંત સેવા સમિતિને શુભેચ્છા સંદેશ પાઠવતો એક પત્ર લખ્યો છે, જેના કારણે સમગ્ર વિવાદ થયો છે. આપણે જણાવી દઈએ કે યોગ વેદાંત સેવા સમિતિ એ આસારામની સંસ્થા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે અછતગ્રસ્ત તાલુકાઓમાં મદદરૂપ થવા નિયમોમાં ફેરફાર કર્યો છે, જેની માહિતી મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પત્રકાર પરિષદ યોજીને આપી હતી, જેમાં 51 તાલુકાઓમાં 1,400 કરોડથી વધુ ઇનપુટ સહાય કરશે. 45 તાલુકાઓમાં 800 કરોડથી વધુ ઇનપુટ સહાય કરવામાં આવશે. 800 કરોડ રૂપિયા કૃષિ બાબતે કલેક્ટર હસ્તક રખાયા છે. રાજ્ય સરકારે 1,725 કરોડની સહાયની માંગ કરી હતી, જેમાંથી 1,177 કરોડ રૂપિયા કલેક્ટરોને સહાય પેટે આપ્યા છે. 2,355 કરોડ ફંડ રાજ્ય સરકાર પાસે SDRFના ફંડ પેટે સિલક કરાયો છે. ગુજરાતની અછતની પરિસ્થિતિને સામનો કરવા માટે જે SDRFની ફંડની જે આપણી પાસે સિલક પડી છે રાજ્યની, એ 50% બફર્સ રાખવાનો હોય છે, એટલે 1,155 એ અને 127 આજે મળ્યા છે. આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરોના હવાલે 1,177 કરોડ રૂપિયા આ ઇનપુટ સબસિડી અને ઘાસની સબસિડી માટે એમના હવાલે મૂકી દીધા છે. અમદાવાદના નવા નરોડા પ્રાથમિક શાળા નંબર 1 અને 2માં શિક્ષિકા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાવનાર વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે શિક્ષિકા કૃપાબહેને ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યો છે. ફૂટપટ્ટી વડે મરાયેલા મારને કારણે વિદ્યાર્થીને આંખમાં ઈજા પહોંચી છે અને ડોક્ટર પાસે સારવાર લેવાની ફરજ પડી છે. પરિવારજનોનું માનીએ તો શિક્ષકે વિદ્યાર્થીને જો કોઈને કહ્યું તો સારવાર નહીં કરાવીએ તેવી ધમકી પણ આપી હતી, જોકે વિદ્યાર્થીના આંખમાં દુખાવો વધતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ છોકરાને દાબા આંખે વાગી ગયેલું અને આ કામે ફરિયાદ લીધેલી છે, પુરાવા મેળવી અને આરોપીને અરેસ્ટ કરવા માટેની તજવીજ ચાલુ છે. મહેસાણા જિલ્લાના ખેરાલુમાં નવીન માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. મહત્વની વાત તો એ છે કે સમગ્ર વિવાદમાં ભાજપના જ 2 જૂથ આમને સામને આવી ગયા છે. ખેરાલુમાં નવીન માર્કેટ યાર્ડના નવીનીકરણમાં ભ્રષ્ટાચારના પડઘા સંભળાયા. યાર્ડના ડિરેક્ટરે ચેરમેન ભીખાભાઈ ચૌધરી સામે જ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. મુખ્યમંત્રીથી લઈ સહકાર વિભાગના મંત્રી અને ખાણ ખનીજ વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ. કૌભાંડના આરોપને લઈને ખેરાલુના સહકારી માળખામાં ચકચાર મચી ગઈ તો સ્થાનિક ભાજપમાં જ ફાટા 2 પડ્યા. એક જૂથ સ્થાનિક ધારાસભ્ય ભરતસિંહ ડાભી સાથે તો બીજું જૂથ ચેરમેન ભીખાભાઈ ચૌધરીના બચાવમાં છે. ઘણી વર્ષમાં મારું દામન સાફ છે, મારા પર કદી કોઈ આક્ષેપ થયો નથી. આજે જ ચૂંટણી થઈ, આજે જ ફરીથી હું 2.5 વર્ષ માટે ચૂંટાયો છું અને આજે જ આક્ષેપ થયા છે. એટલે એ રાજકીય પ્રેરિત છે એવું હું માનું છું. ચેરમેન પર આરોપ છે કે તેમની જમીનની બાજુમાં જ નવું માર્કેટ યાર્ડ લઈ જવાઈ રહ્યું છે. કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના જ દુકાનોની ફાળવણી કરાઈ. ચેરમેન નવીન કોમ્પ્લેક્સ બનાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મેં એવું જાણ્યું છે કે માપણીમાં જમીન ખરીદી કરતો પણ ઓછી છે, એ પણ મને માહિતી મળેલ છે. તો એને નદીની અંદર જઈને એમ કે આપણે સર્વર કરીએ જગ્યા, એવી માહિતી પણ મળેલ છે કે નદીની અંદર જઈને દિવાલ કરવાનો વખત આવ્યો છે કે જે જમીન આપણે ઓછી ખરીદી હોય. ખેરાલુનું નવીન માર્કેટ યાર્ડ મહેસાણા હાઈવે પર બનાવાઈ રહ્યું છે. જૂના માર્કેટ યાર્ડમાં કોઈ આવક નથી, જ્યારે નવું માર્કેટ યાર્ડ બને તે પહેલા જ કૌભાંડમાં તે સપડાયું છે. કૌભાંડને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત તો કરાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ તપાસ શરૂ નથી કરાઈ. કેતન પટેલ, મહેસાણા, ન્યૂઝ 18 ગુજરાતી.
શહેરમાં રાત્રિ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ કાર્યક્ષમ પેટ્રોલિંગ કરવા માટે વસ્ત્રાપુર પોલીસે સાયકલથી પેટ્રોલિંગ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે પોલીસનો દાવો છે કે વાહનનો અવાજ સાંભળીને તસ્કરો નાસી જાય છે. પ્રથમ નજરે તમને એમ લાગશે કે કોઈ યુવાનો છે કે જે શિયાળાની ઠંડીમાં સાયકલિંગ કરવા નીકળ્યા છે, પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો છે જે સિવિલ ડ્રેસમાં સાયકલ પર પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા છે. તસ્કરો સુધી પહોંચવા વસ્ત્રાપુર પોલીસે આ નવતર પ્રયોગ અપનાવ્યો છે. વસ્ત્રાપુર BRTS રોડ ઉપર એક સાયકલ સ્ટેન્ડ આવેલું છે, જે ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એનું પેમેન્ટ કરી અને આપણે સાયકલ ચલાવી શકાય. પોલીસે આ માટે 10 સાયકલ ભાડે લીધી છે અને સાયકલ પરનું પેટ્રોલિંગ રાતના 2 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવી રહ્યું છે અને આંતરિક રસ્તાઓ અને સોસાયટીઓમાં સાયકલથી પેટ્રોલિંગ કરવામાં આવશે. પોલીસ માની રહી છે કે આ નવતર પ્રયોગથી સફળતા મળશે. જેમાં અંદરની ગલીઓ છે, જે સોસાયટીઓ વિસ્તારો છે કે જ્યાં જવા માટે અંધારું હોય છે, ત્યાં આ વિસ્તારમાં ફરવામાં આવશે અને જે લોકો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે, પોતાની જાતને છુપાવવાની પ્રયત્ન કરી અને આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય છે, એઓને પર્દાફાશ કરવા અથવા એમને પકડવા માટે આ પ્રકારનો નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. જો કે તસ્કરો કાર અને બાઇક પર આવતા હોય છે ત્યારે સાયકલ પર પેટ્રોલિંગ કરીને પોલીસ સફળ થઈ શકે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. કારણ કે અજય તોમર જ્યારે ઝોન 1ના DCP હતા ત્યારે તેમણે સાયકલ પર પેટ્રોલિંગ શરૂ કર્યું, પણ બાદમાં ફરીથી પોલીસે બાઇક પર પેટ્રોલિંગ શરૂ કરી દીધું ત્યારે ફરીથી સાયકલ પેટ્રોલિંગનો પ્રયોગ કેટલો સફળ થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન જશવંત પ્રજાપતિ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.